તાણા ચોકડી પાસે આવેલ બે દુકાનમાં ચોરી થઈ હતી. સિહોરના તાણા ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં ચોરીની ઘટના બની. એવલ સ્ટોર અને સમીર પ્રોવિઝનના તાળા તૂટ્યા. ગ્રીન તોડી ચોરી કરવાનો પ્રયાસ. ચીજવસ્તુ, રોકડ રકમ, કેમેરાનું DVR લઈને તસ્કરો નાસી છૂટ્યા. ફોન કરો ને બધું કાક, આપણે હાથમાં આવ્યું એટલે હવે પછી છોકરાને વહી આટો મરવા મોકલ્યા ને DVR પરણ રકમ પોસ્ટનું મારેલું છે. DVR મળી ગયું આપણને આપણને બાજુ બેન દુકાન સુધી રાત્રે. તો અમે તો DVR આપ્યું, તમે પાંચ મિનિટ આવો તમે શું છે કે આર્ટિસ્ટ હોય તો અમે આપણે ફ્રેન્ડ ડેટા પેટા બધું જોઈ શકીએ. રોકડ રકમ છૂટા પૈસા લઈ ગયેલ ગત રાત્રિના. બીજું શું નુકસાન કરેલ છે? બીજું કઈ નુકસાન, કેમેરા ફેરવી નાખેલ છે અને DVR સાથે પણ લઈ ગયેલ. પોલીસ સ્ટેશનમાં જાણ કરી દુકાન ધરાવું છું અને અમારે પાછળથી બિલ તોડીને અંદર આવેલા. અમે સવારના પરમાં દુકાન આવ્યો એટલે મેં તરત દીપકભાઈને જાણ કરી હતી. ત્યારે મેં થયું છે અને દીપકભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલું છે. કેટલો માલ મુદ્દા લખેલો છે? અમારે પરચુરણ પડ્યું હતું 16-17 હજાર રૂપિયાનું પરચુરણ હતું ને 3000 રૂપિયા રોકડ અને ટોટલ 20-1 હજાર રૂપિયા જેવું ગયું છે. બીજી અમારે DVR બધું લેતા ગયા છે એટલે કોઈ વસ્તુને એમાં ખ્યાલ આવે એવું નથી. કોણ આવ્યું એવું પોલીસ સ્ટેશન જાણ થઈ ગઈ. પોલીસ સ્ટેશન જાણ કરી દીધી. અલકાપુરી સામે અને ભાવનગર રાજકોટ રોડ ઉપર મારે આ બનાવેલું કોન્ટેક્ટ, જેમાં પાછળ એવન સ્ટોર અને બુલેટ સ્ટોર સ્ટોરની અંદર ગત રાત્રિના લગભગ 11 વાગ્યા પછી તસ્કરી સ્ટોર આવી અને બે દુકાનની ડાળી પાછળથી તોડી અને દુકાનની અંદર ચોરી કરે. સવારના પહોરમાં સમીર પ્રોવિઝન સ્ટોરવાળા સમીરભાઈનો મારી પર ફોન આવેલો કે આપણી દુકાનની અંદર આવી રીતે આ ચોરી થયેલ છે. તાત્કાલિક મેં પોલીસવાળાને જાણ કરી. પોલીસવાળાને જાણ કરી અને એને કીધું કે દુકાન ખોલીને જોઈ લઈ. એટલે દુકાન ખોલીને જોઈ તો સમીરભાઈની દુકાનની અંદર ઓછામાં ઓછું 20-1 હજાર રૂપિયાનું પરચુરણ, એને કેમેરા મેકેલા હતા, કેમેરા બધા ફેરવી નાખેલા છે અને DVR એનો ચોરી ગયેલા. પછી એવનમાં તો એવી રીતે કે ભાઈ એનું 10-1 હજાર રૂપિયાનો અંદાજે પરચુરણ ને એવું બધું દોર્યા ભાઈ. દુકાનની અંદર બીજી કોઈ ચોરી કરેલ નથી અને ખાસ કરી આ DVRને આ બધું ચોરી. પછી અમે પોલીસવાળાને બોલાવેલા, પોલીસવાળા સાથે અમે પાછો જોયેલું અને બે છોકરાને જોયું એટલે પાછળની સાઈડમાં બે DVR અમને બધા સુપલા મળેલ છે
હવે ડીવીઆરની અંદર એવા ટૂંકલા મળ્યા, ડીવીઆરની જોયા પછી અમને ખ્યાલ પડે કે અંદર કોણ હતું. પણ એક છે કે પોલીસવાળા જો આની અંદર સહકાર આપે થોડોક અને આની અંદર ટેસ્ટ કરે તો આ ચોરો વારાગરીએ ચોરની અંદર ચોરી હમણાં થઈ ગયેલી 3-4 જગ્યાએ તો આપણે ચોરીનો ભેદ ભૂલે, જેથી કરીને પોલીસવાળાનો પણ સાથ સહકાર મળે છે. ફોન કર્યા ભેગા તરત પણ આવી ગયા છે તો થોડોક સાથ સહકાર મળી જાય તો જેથી કરીને આ તસ્કરો વહેલી હારે છૂટા થઈ જાય અને આપણે ચોરીને પકડી શકીએ. ચોરીનો અંદર આપીએ.